આપણા દાદાજીનો ટાઈમ, આપણા પપ્પાનો ટાઈમ અને આપણો ટાઈમ કેટલું બધું બદલાઈ ગયું છે જરા ચેક કરીએ. જો દાદાજી સાયકલ ચલાવતા, પપ્પા સ્કૂટર ચલાવતા અને આપણે ફેન્સી બાઇક અને કાર ચલાવી શકીએ છીએ. દાદાજી વખતે ટ્રાવેલિંગ એટલે તીર્થયાત્રા કરવી, પપ્પા વખતે ટ્રાવેલિંગ એટલે શિમલા, કુલુ મનાલી, નેપાલ, હરિદ્વાર, કન્યાકુમારી, રાજસ્થાન અને આપણા વખતે ટ્રાવેલિંગ એટલે બાલી, કોર્સિકો, સેન્ટોરીની, સ્કેન્ડિનેવિયા, અલાસ્કા. દાદાજીના ટાઈમે ટ્રેનમાં ટ્રાવેલિંગ એટલે ભીડ, ધક્કા મુક્કી, જગ્યા મળે કે નહીં ખબર નહીં. અને પપ્પાના ટાઈમે દરેક પ્લેટફોર્મ ઉપર મળતી ત્યાંની પ્રખ્યાત વાનગી ખાવાની, ખાવાની અને ખાવાની. અને આપણા વખતે ટ્રેનમાં બધા જ સ્ટેશન્સ પર, પ્લેટફોર્મ પર ચળકતા લાલ પીળા રેપર્સમાં એકની એક વેફર મળે, બધે કોમન. અને ઓનલાઈન ઓર્ડર કરો તો જમવાનું ડબ્બામાં સીટ સુધી આવીને આપી જાય. દાદાજીના ટાઈમે એસી નહોતા, પંખાય નહોતા. પપ્પાના ટાઈમે એસી નહોતા, કુલર હતા, ખસની ટટ્ટી હતી. ને આપણે તો રૂમ ઠંડા કરીને ગરમ હવા બહાર ફેંકે એવા એસીના એડિક્ટ્સ છીએ. શિયાળામાં એ ગાડીઓમાં એસી હોય, કોર્પોરેટ ઓફિસમાં એસી ચાલુ જ હોય. દાદાજીના ટાઈમે મોલ નહોતા, કરિયાણાની દુકાનો હતી ને વસ્તુઓ સસ્તી હતી. પપ્પાના ટાઈમે ચીજ વસ્તુઓ સરળતાથી મળતી નહોતી, રેશનિંગની લાઈનો રહેતી, તેલના 50 પ્રકારો નહોતા, શેમ્પૂ જન્મ્યું નહોતું, આમળા શિકાકાઈના સાબુથી વાળ ધોવાતા. અને આપણે, આપણું ફ્રીજ ભરચક હોય છે, માત્ર એક ક્લિક કરીને 500 રૂપિયાની શેમ્પૂની બોટલ તરત મંગાવી શકીએ છીએ, એક ક્લિક કરીને દુબઈથી ખજૂર ઓર્ડર કરીએ છીએ. દાદાજી વખતે વસ્તુઓ અવેલેબલ નહોતી, સર્વાઈવલનો સંઘર્ષ હતો. પપ્પા વખતે સિસ્ટમમાં કરપ્શન, લાંચ રિશ્વતને કારણે સંઘર્ષ હતો. અને આપણા સમયમાં મનના કરપ્શન સામે સંઘર્ષ છે. હવે આ બધું જ જો સરવાળે જોઈએ ને તો ખરેખર દાદાજીની કમ્પેરિઝનમાં આપણી લાઈફ પ્રેક્ટિકલી બહુ ઇઝી છે. તો પછી કેમ રો કરીએ છીએ નાની નાની વાતોમાં કે હાય મારી લાઈફમાં તો બહુ સ્ટ્રગલ છે? શેની સ્ટ્રગલ ભાઈ? ઘંટી દળવી પડે છે, પાણી લેવા જવું પડે છે કુએ, 5-6 છોકરા ઉછેરવાની સ્ટ્રગલ છે. આપણા દાદા દાદીઓએ આટલું બધું કર્યું ને તોય સંતોષથી જીવ્યા. તો પછી એક આપણને છે ને આટલી બધી હાઈ હોય છે, હે કઈ મોટી લંકા લૂંટાઈ જવાની છે? કેમ આટલા બાવરા છીએ આપણે? તમારું ને મારું બંનેનું બાવરા પણ ઓછું થાય અને આપણી પેરેન્ટલ જનરેશનની જેમ સંતોષથી આપણે જીવી શકીએ એવી શુભેચ્છા મિર્ચી પર હું છું ધ્વનિત, તમારી સાથે.